નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય છે ગુજરાતી વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન કુલ ગુણ એંસીનો સંપૂર્ણ જોઈશું મિત્રો ત્રણ કલાકની અંદર તમારે આ પેપર જે છે એ લખવાનું રહેશે એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને જો તમે વાર્ષિક પરીક્ષાના મોસ્ટાઈમ બી પ્રશ્નપત્ર મેળવવા માગો છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને બીજા વિષયના

ઘર ખાલી થઈ જવાનું હતું એકાંકી જીવન હતું મિત્રો આ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે પ્રશ્નપત્ર બનાવેલું છે એટલે ખાસ જોઈ લેજો આ પ્રકારે પૂછાશે લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કેમ કર્યો તો વહેલા ઉઠીને બધા કામ વહેલા પૂરા થઈ જાય એટલે પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે તો કવિ પોતાના બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની વાત કરે છે નીચે એક પંક્તિ આપી છે તેના આધારે બીજી પંક્તિઓની રચના કરો રોજ સવારે ફરવા જઈએ તો મિત્રો આગળ આપણે લખી શકીએ કે રોજ સવારે ફરવા જઈએ રોજ ઈશ્વરને પ્રાર્થના કરીએ રોજ નિયમિત લેસન કરીએ રોજ કસરત કરીએ શરૂઆત કરીએ મને શું થવું ગમે દસ બાર વાક્ય લખો તો મિત્રો અહીં લખેલા છે ક્રિકેટ વિશે તમને પણ જે થવું ગમતું હોય એ તમે લખી શકો છો તમને કેવો મિત્ર ગમે અને શા માટે તો મિત્રો મેં અહીં જવાબ આપેલો છે તમે પણ જે છે જવાબ આપી શકો છો અહીંથી અભ્યાસ કરીને અંગ્રેજી ભાષા અને માતૃભાષા વિશે અંગે અંગે ગાંધીજીએ શું કહ્યું છે તો મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રોને જવાબ આવડે છે તમે વાંચેલા કે સાંભળેલા ટચુકાઓમાંથી કોઈ પણ ટચુકો લખો એટલે મિત્રો ટૂચકા જે છે ટૂચકા લખવાના છે એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવવા ગયા તો ઓફિસર છે કે નોટ ફાટેલી છે બીજી આપો બાપુ કે હું મારા એકાઉન્ટમાં જમા કરાવું છું ફાટેલી હોય કે નવી તારે શું તો મિત્રો આવા તમારે જોક્સ લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નો ટૂંક જવાબી જવાબ આપો બધાને વળાવીને પાછી ફરેલી બારની સ્થિતિ કેવી થઈ તો પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરીલી બહા સંતાનોને વિરહના દુઃખમાં ભાગી પડી અને ઘરના પગથિયા પર બેસી ગઈ નવા વર્ષના સંકલ્પો પાઠના આધારે વિધાન સમજાવો વા વાતા ચિડાવુંને પાન ખરતા પીડાવવું તો મિત્રો અહીં તમે જોઈને અભ્યાસ કરી શકો છો તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમી ગયું શા માટે તે લખો તો મિત્રો તમારે જે પણ પુસ્તક ગમ્યું હોય એ લખવાનું છે મને દુનિયાના ઊંધા ચશ્મા ગમ્યા તારક મહેતાનું તો મેં એ અહીં લખ્યું છે વલ્લભભાઈની વૃત્તિ કયા કયા પ્રસંગો જોવા મળે છે એ તમારે લખવાનું છે તો મિત્રો એ પણ મેં અહીં લખ્યું છે સુદામાના આગમનથી શ્રીકૃષ્ણ પર્શી અસર થઈ તો એ પણ મિત્રો જવાબ તમે લખી શકો છો તમારા વિસ્તારમાં ગવાતા કોઈ પણ દુહો લખો તો મોતી ભાગ્ય વિદ્યા

કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચિતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર એક દિવસ આવશે વિચાર વિસ્તાર મિત્રો તમારે કરવાનો છે કરવત કાતર ને કુંજન એ વેરી જુદા કરત સોય સુહાગો સજન એ ભાગ્યને સાધતા તો મિત્રો કરવત કાપવાનું કામ કરે છે કાતર પણ કાપવાનું કામ કરે છે અને કુંજન એટલે ખરાબ માણસો પણ અલગ કરવાનું જે છે કામ કરે છે જ્યારે સોય સુહાગો અને સજન માણસ જે હોય છે એ મિત્રો જુદા થયેલાને પણ ભાગ્ય જે છે એને મેળવીને ભેગા કરે છે તો આવું આપણે વિચાર વિસ્તાર કરી શકીએ અથવા તો નીચા ચૂક માફ નહીં માફ નીચું નિશા તો મિત્રો અહીં પણ એનો જવાબ લખ્યો છે તો તમે વાંચી અને લખી શકો છો પ્રશ્ન નંબર ચાર કાવ્ય પંક્તિ પૂર્ણ કરો હારથી દેખાય ત્યાંથી લઈને કાલને સ્વાગત કરીએ હારથી દેખાય જેવી સું સ્વચ્છ સુંદર દોષ અંદરથી એવી જાત કરીએ ત્યાં હેકતું કરીએ બે ઘર નગર આખું જગત રળિયાત કરીએ જે મળ્યું એને કરી સૌથી સવાયું આવનારી કાલને સોગાત કરીએ ત્યાર પછીનો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર જવાબ આપો શું મોહનને કઈ વાત કથિત હતી તેણે દર્શનાને શું કહ્યું તેનો મિત્રો જવાબ અહીં આપેલો છે તો તમે આ જોઈ અને લખી શકો છો નીચેના પ્રશ્નના જવાબ લખો ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચંદાએ આખલાના બંને પગે ડહકલાનો ગાળો ક્યારે ભેરવી દીધો તો મિત્રો તમને ખબર છે કે જ્યારે આખલો જે છે નીચું જોઈને બેઠો હોય છે ત્યારે ભેરવી દીધો અવસરના તોરણીય દ્વારા કવિ શું કહેવા માંગે છે તો એનો જવાબ તમારે જાતે લખવાનો છે નીચે આપેલા વિષયમાંથી ગમે તે એક વિષય ઉપર આશરે પંદર વાક્યની અંદર નિબંધ લખો પુસ્તક મારો પરમ મિત્ર તો એ મિત્રો મુદ્દા આપેલા છે અને એના આધારે સંપૂર્ણ જે છે તમે જોઈ શકો છો કે આપણે નિબંધ લખેલો છે આ પ્રકારનો જે છે મિત્રો મોસ્ટ આઈએમપી નિબંધ જે છે આપણે લખેલો છે અને તમે પણ જવાબ જે છે અહીં વાંચી અને લખી શકો છો અથવા તો મારો યાદગાર પ્રવાસ જે છે એ મિત્રો પણ પૂછાઈ શકે છે તો એનો પણ જે છે આપણે સંપૂર્ણ નિબંધ જે છે અહીં સમજાવેલો છે તો તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી શકો છો જો આની પીડીએફ મેળવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે એ લિંક ઉપર ક્લિક કરીને મિત્રો ત્યાંથી તમે પીડીએફ જે છે મેળવી શકો છો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો શરૂઆત કરીએ ગઝલના કવિ આવનારી કાલને શું આપવા માગે છે તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એનું સવાયું કરીને એની આપવા છે ખાલી જગ્યાએ સ્ત્રીએ તે વરીઓ રે તો શું આવશે સુધારૂપેણી મુક્તક કોના જેવું હોય છે તો મુક્તક મોતી જેવું હોય છે દાદાજીએ કયા કયા વૃક્ષો ઉછીર્યા રહ્યા છે તો સાચો જવાબ આવે છે મિત્રો બી ઘરવાડામાં અને ખેતર વગડે નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દ લખો જનની તો માતા અથવા જનેતા રજની તો રાત્રિ અથવા નિશા આઘાત તો પ્રહાર અથવા ફટકો નિશ્વાસ તો નિશાસો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો રાત્રે તો દિવસે નિરાશા તો આશા શરમ તો બેશરમ સર્જન તો વિસર્જન મિત્રો શબ્દ માટે એક શબ્દ આપવાનો છે ધનુષ્યની દોરી તો એને પણાચ અથવા પ્રત્યે ચાજી છે કહેવામાં આવે છે જકાત નાકા ઉપર કર વસૂલ કરનારો કર્મચારી તેને નાકાદાર કહેવાય છે નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો આ ખાડા કાન કરવા તો વાત ધ્યાનમાં ન લેવી અથવા તો શિક્ષક વર્ગમાં કોઈ સલાહ આપે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ આં ખાડા કાન કરે છે નીચેના શબ્દોના દિરુક્ત અને રવાનીકારી શબ્દ અલગ તારવો તો મિત્રો છાનામાના જે છે એ દિરુક્ત શબ્દ છે વારાફરતી છે એ પણ દિરુક્ત શબ્દ છે કલકલીઓ એ રવાનુકારી શબ્દ છે ગાંગરવું એ પણ રવાનુકારી શબ્દ છે નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવો સુવાસ તો કર્મ ધારાય મા બાપ તો મિત્રો તત્વ થશે નીચેના વાક્યનો પ્રકાર લખો હવેથી કદી આ ન કરવું તો આ સાદું વાક્ય છે મને એમ કે બાળકને કોણ ક્લેશ કરાવે આ પણ સાદું વાક્ય છે નીચેના શબ્દો ઉપરથી વાક્ય બનાવો તરભાણું તો પૂજા કરતી વખતે માએ ત્રાંબાના તરફાણામાં કંકુ ઘોળ્યું તો મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે બીજા વિશેના સોલ્યુશન મેળવા માંગો છો તો આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને ત્યાંથી મેળવી શકશો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં